રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો ભાઈ? બધાએ મજામાં જ હશે, કારણ કે મજામાં હશે અને મજામાં ન પણ હોઈ શકે, કારણ કે અત્યારે આ વાયરલ ઇન્ફેક્શન જ એટલું હાયલું છે. શરદી, ઉધરસ ને તાવ ઘરે ઘરે ખાટલા હે, અને એમાંય વધારામાં ડેન્ગ્યુ નીકળો. હવે કોરોના ગયો ને ડેન્ગ્યુ આવ્યું. એમ નઈ, જો જીવ મૂંજાય ને ત્યારે દીવ બાજુ જોવાય, એટલી મને ખબર પડે. સાચી વાત ને, આ આપણું દીવ છે. અહીંયા હોય તો કઈક વાતાવરણ કઈક ફરે તો કીધો આમાં સારું થાય, ને કરાવું મરી ગયું તો બોલવાની હોયા નથી. પાંચ દી મોજ જ કરી હો, હાવ મોજે મોજ ને રોજે રોજ. મારું મન જાણે કેવી મોજ કરી, હોયું જ ખાધી જ નકરી. બાટલા ની ઇન્જેક્શન, હજી મોઢું કડવું થુસે, મોઢાશ ની કડવાશ નથી જતી. આવું છે બધું. મોઢા ની કડવાશ દૂર કરવાનું તમારી પાસે કઈ ઉપાય હોય તો કયો. તાવ આવ્યા પછી જે મોઢું કડવું રહેતું હોય ને, એ દૂર કેવી રીતના કરવું, બરોબર ને? બાકી તો માથું દુખે ને પગ દુખે, એ તો આહેલા રાખે. એ તો જો કે નબળાઈ તો એટલી રહે, કારણ કે ખાવાતું પીવાતું ન હોય ને હરખું, એટલે. હા, હજી તો રોટલી ખાવાની મનાઈ છે, એ કે ફ્રૂટ ખાવ. ફ્રૂટમાં બાપા અમારા પેટ ભરાય, અહીંયા તો રોટલો દાબીને દો તો થાય. જો આપણે હવે આવી છે ને પાછા વાડીએ આવ્યા છીએ, કારણ કે દવાખાને હતા ત્યાં જ આપણે વાડીએ. મોસમ ચાલુ થઈ ગઈ હતી અને માંડવી ને એ બધું રપલાઈ ગયું અને પાથરાઈ થઈ ગયા હે, તો એ તો આપણે કંઈ બતાવી નહોતા થઈ ગયા. એટલે કીધું હાલો આજે વાડીએ આટો મરાઈ જાય અને પ્રજ્ઞાને થોડુંક વાતાવરણ ચેન્જ થઈ જાય તો કંઈક થોડુંક આમ શરીરમાં સ્ફૂર્તિ આવે. કારણ કે એ કીધું નહીં એવું ગયા કે મારે વાડીએ જવું, એટલે કીધું હાલો આજ તો રજા હતી ને, તો કીધું એને વાડીએ લઈ જાય ને વાડીએ ભલે ખાટલો ઢારીને હુવે, એ અહીંયા આરામ કરે ને હું તમને બધું વાડીએ માંડવીના પાથરા ને એ બધું આગળ હમણાં આમાં બતાવું. કારણ કે જીવીસમાં તો કંઈ એટલો બધો ઉતારો આવે એમ હે નહીં માંડવીમાં વણસાયેલ તો, કારણ કે દવા બાર મણ માન થાય એવું પપ્પા કહેતા હતા. તો પ્રજ્ઞા અહીંયા આરામ કરે છે અને આપણે હાલો આગળ આગળ જોઈએ. કપ્પામાં પાણી અહીં હતું વારવાનું, તે રાતે વહેરું છે અને બાકી માંડવીના પાથરા ને એ બધું આપણે આગળ જોઈએ. હું હાલત હે ખેતરની, કારણ કે અઠવાડિયું થઈ ગયું આપણે વાડીએ નથી આવ્યા. દવાખાના જેવડી ચાર દિવાલ જેલમાં કહીએ ને પૂરી દે, એની જેમ જેલમાં જેલમાં હતા. હું સિટીમાં હદ કરતા છે, રહેતા છે સિટીમાં, કેમ રહી શકતા છે પેકમાં ને પેકમાં, કાંઈ દેખવું નકર કરો. સૂરજ ઉગો તો કે ઉગો, નાથમો તો કે આથમો. ને આજે આખો દી છે ને આપણે વાડીએ જ રહેવાનું છે, કારણ કે મંગળવાર છે તો મારે મંગળવારનો ઉપવાસ હોય છે અને પ્રજ્ઞાને કંઈ રોટલા કે એવું કંઈ ખાવાનું છે નહીં, તો એના હાટું ફ્રૂટ ને એવું બધું લઈ આવ્યા છે ને મારા હાટું ચેવડા ને વેફળના ને એવા પડીકા લઈ આવ્યા છે. તો આપણે વાડીએ જ મોજ કરવાની છે. તો હાલો પહેલાં આપણે જઈએ હવે માંડવી ઢારા ને પછી જાહું કપ્પા ને એ બધું બતાવીશું. હું ત્યાં સુધી તું રહેજે હો, અને ફોન પાસે રાખજે, કંઈ થાય તો કહેજે. હો હાલો, તો આપણે જઈએ હવે. તો જો આ પાથરા સુકાય છે અત્યારે, તમે જો ને જો કે વાં ઓપનર માંડ્યું છે, ત્યાં ખરી બનાવી છે. ઘણા લોકોને ખરી એટલે શું એ ખબર ન હોય તો કહી દઉં કે જે જગ્યાએ ઓપનરની માંડ્યું હોય અને માંડવી કાઢવા હાટું જે જગ્યા નક્કી કરી હોય ને એને ખરી કહેવાય. પછી ત્યાં જ ઓપનર આવે ને માંડવીનો અને પાલાનો ઢગલો ત્યાં જ કરે, અને પછી રાતે એ તારે માંડવી આખો દી ઓપનર આવેલું હોય અને પછી રાતે આખી અહીંયા ખેતરમાં રહેવું પડે માંડવીનું રખોલું કરવા. કારણ કે તે દી તો પછી કોથળા ભરાય ને એ બધી તો એટલી આપણી ટાઈમ ના હોય, એટલે રાતે પછી ઢગલો એમને મૂકી દે ને પછી બીજા દીએ બીજું બધું કામ કરવાનું હોય. એ જો હવે પાંદડા તો બધે ખરી ગયા છે પાથરામાંથી, કારણ કે વરસાદ થયો હતો ને તેમાં પલળી છે. એક કોઈ પાથરામાં તમને એટલા પાંદડું નહીં જોવા મળે ક્યાંય.
ના ઓપનર આપણે વાહ હતું ઓયડી પણ એ અહીંયા લઈ આવ્યા એટલે આપણે તાર ને બધું છોડી લીધું હોય. જો રજા આવી છે ને ઓપનર હાલતું હશે તો તમને હું ત્યાં વિડીયો બનાવીને આપણે બતાવીશું બધાને. જો હજી ભેજ જઈ છે, હજી એટલું હુકાણું નથી, હજી લીલું છે. આમાં કંઈ ઉતાર એવો બેસે એવું લાગતું નથી. જો માંડવીમાં દોડવા હે નહીં કંઈ, આ તો હું પછી બધી ભેગું કરવું પડે. પથારો માંડ્યો હઈ, દવા બવા છટાણી ના એ બધું થયું એટલે પાછી ફૂટ થઈ છે. એટલે જો સારું ઝાડવે સારું દેખાય છે. આપણે વચમાં જાય અત્યારે જોઈ લો, મારાથી નહીં ઊંચો થઈ ગયો હોય. મારી ઊંચાઈ 6 ફૂટની છે, 6 થી 7 ફૂટ ઊંચો ગયો એવું લાગે. 7 ફૂટ જેટલો તો હશે ઝાડવું ઊંચાઈમાં. આમાં બહુ વચમાં જવાય એવું છે નહીં, કારણ કે ભટકવાની બીકું લાગે. ખોટે ખોટું ઝાડવું ભટકી જાય તો એટલે નુકસાની ને ભાઈ. જો સારું થઈ ગયું એમ તો શંકર હવે આપણા જો આ નવા અહીંયા ફૂટ થાય છે. જો અહીંયા પણ છે, આ સાપવા બંધાય છે હવે પાછા. જો અહીંયા હાર્યું અને જો રોગે કંઈ હે નહીં અત્યારે તો. તમે લોકો શું કહો, કેટલો ઉતારો બેસે આમાં? તમે ઝાડવા જોઈને કયો જી, 10 મણ થઈ જાય ભીગે કે નહીં થાય? જો આવા હે, હમણાં તો 10-12 મણની આશા છે, પણ હવે જોઈએ કેટલું થાય. બાકી તો આમાં હું હવે ઉપરવાળાના હાથમાં હે ભાઈ, કેટલું દેવું ને કેટલું લઈ લેવું. કારણ કે છેલ્લે છેલ્લે વરસાદ ઉપરવાળા એ જ વરસાવ્યો ને એમાં જ બધું પાક ને એ બધું બગડ્યું, નકર મોલાત બધાને બહુ સારી હતી. આપણે માખેડાવાળી વાળીએ સોયાબીન બહુ સારું હતું, પણ પ્રજ્ઞાને દવાખાનાનો જે પ્રશ્ન આવ્યો ને આપણે અઠવાડિયું દવાખાનાના કામમાં અટવાઈ ગયા. એમાં બધું દાણા ખરી ગયા એટલે ત્યાં કેટલા 15 મણ સોયાબીન થયા છે 2.5 વીઘાના. એટલે તો એ ભાવ સારો આવી ગયો, 925 રૂપિયામાં ગયા. પણ સાચો જે માલ હતો ને એ તો બધો નીચે ખેતરમાં પથારો થઈ ગયો છે. એટલે હવે એ તો કંઈ માંડવીની જેમ વીણાતો નથી, એટલે એ આપણા હાથમાંથી સાવ ગયો. અને ઉપર જતા વરસાદની નુકસાની આવી હતી આપણે છેલ્લા છેલ્લા 5-7 વરસાદ થયા એમાં. બીજું તો શું હવે, આમાં ઠાકર ધણીની ઈચ્છા હોય એ જ થવાનું, બાકી ભગવાન આગળ તો આપણું તો કંઈ હાલે નહીં. ને જોઈ લો આ ઝાડવા ઢરી ગયા ને એમાંથી જો આ પાછી ફૂટ થઈ, જો નવેસરથી આ પાણી આવેલું ગયું હતું અહીંયા. આપણે અત્યારે જોઈ લઈએ વાઈમાં કેટલું પાણી છે. 8 ફૂટ બાકી હતું છેલ્લે ઉપર આવવામાં, અત્યારે કેટલું છે જોઈ. 1, 2, 3, 4, 5, 6 અને 7 1 ફૂટ જેટલું ચડ્યું છે પાછું. આની પહેલાં તમને બતાવી હતી ત્યારે 8 ફૂટ જેટલું બાકી હતું ભરાવવામાં ઉપ, એ પછી 1 ફૂટ ચડ્યું આપણે પાણી. અત્યારે કેળામાં પણ રસ ફૂટી ગયા હો ભાઈ, કેળો આખો પાણીનો હેલો જાય છે. વરસાદ જ પણ એવડા થયા ને ભીંડો એકલો અડી ખામ ઊભો અહીંયા. ના આપણે રીંગણાની રોપડા વાવ્યા તા, એ આવડા આવડા થયા છે. શિયાળામાં તો લગભગ ખાવા મળી જ જશે જો બગડે નહીં તો. અને જો અહીંયા કોબી વાવેલી છે આપણી, જો એ તો નથી થોડીક જ છે,
8-10 અને અહીંયા ભીંડો જો પાછો અને હવે જઈએ મેડમ પાસે. મેડમ શું કરે છે? નિંદર કરી ગયા? પોઢી ગયા? હે પોઢી ગયા? તમે પોઢી ગયા? નિંદર આવે કેમ? તો હુઈ જા, પંખો કરું ચાલુ. તો અહીંથી હમણાં રિંગ કરું ભગવાનને. હાલો હાલો પ્રજ્ઞાને ગરમી થાય છે? ઈ પંખાની જરૂર નથી, આ પવન કેવો આવે છે મસ્ત. એવું છે? સારું સારું, આરામ કરો. હમણાં તો તારે હવામ ખાટલામાં પીડા પીડા છે ને, હવામ તાજી માજી થઈ છે. કાંઈ તાજી નથી બાપા, આંખોમાં કુંડેડા પડી ગયા. કોણે કીધું? તાજી છે ને તું, મને આજી સામે નહીં દેખાતું હોય કે આંધરી થોડી દેખી છું. એ છે ભાઈ, ઉપાથી નફાર નથી. હું એ સમજી અડધી હકેલાઈ ગઈ, તો હું હજી ખાટલામાં ઊભી નથી થઈ. એ તો ક્યારેક તો વારો આવે ને, બીજું શું હોય એમાં. આમાં કંઈક ભગવાનની ઈચ્છા હશે, બાકી તો હું જે છે એ ભગવાનના હાથમાં હે બધું. તો હાલો, હમણાં પપ્પા આવવાના હે, ફોન હતો એનો. કારણ કે આપણે ઓલી ગાડીથી દવા છાંટવાની છે, તો એ કે તમે વાળીએ જ રહેજો. કીધું અમે વાળીએ જ રહેવાના હી, અમે બધું અમારું કમ્પ્લીટ તૈયારી કરીને આવ્યા હી. એટલે હવે પપ્પાની રાહ જોઈએ ત્યાં સુધી. તમે લોકો આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો, શેર ન કર્યો હોય તો શેર કરી દો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બરોબર ને? થોડોક ટેકો કરી જો પાછો, હવે ટેકાની સપોર્ટની જરૂર છે, નકર મરી ગયા અમે. ડોક્ટર લઈ ગયો 85,000, એ જ ઉપાધિ થાય છે મોટા મોટી. 5 દિવસમાં 85,000 લઈ ગયો. એ લાવો હાલ, અહીંયા તો કંઈ થડી ના પડે. એટલે થોડો સપોર્ટ ને ટેકો ને કરજો, એટલે થોડાક પાછા કાંઠે આવી જાય, નકર મરી ગયા, ડૂબી ગયા. ડોક્ટર તો લઈ ગયો, ભેગા સોયાબીન લઈ ગયો. એ તો મેં કીધું ભાઈ, સોયાબીનમાં આવી હાલત થઈ. જેવું સારું સોયાબીન હતું ને એવું જ પીગળ્યું. અમે હોસ્પિટલે રહ્યા હતા, સોયાબીન બધું ખરી ગયું. હોસ્પિટલેથી કંઈ વારો ન આવ્યો કામનો, મજૂરનો મેળ ન પડ્યો, બધું બખેડાઈ ગયું. એટલે આમાં થોડોક સપોર્ટ કરજો, એટલે આમાં થોડોક આપણે આવે છે ટેકો થઈ જાય. મારે પૈસા પૈસા કંઈક આવે તો, નકર હું તો બાવા થઈ ગઈ એના જેવું થઈ ગયું. નકર ચાંદલિયાના જ રહે, હુત્રી બોમના નહીં થાય. ચાંદલિયાના જ રહે તો સારું છે, નકર ચાંદલિયાના નહીં, રોલનો ચાંદલિયાનો છે એનો વારો નહીં આવે. હુત્રી બોમ તો ન્યા રહ્યો, કાંઈ નહીં. એટલે માણસ જીવતા છે એને ઘણું છે, બીજું સમજ. આ તો ભાઈ ખાલી બે ઘડી મજાકની વાત હોય, બચી ગયા ને એટલું ઘણું. આ તો હું હસી હસાવીએ તો કઈ થોડોક દર્દીને આનંદ થાય ને તમને લોકોને આનંદ થાય. બીજું તો દર્દીને શેનો આનંદ બાપા, એનું મન જણતું હોય આનંદ થતો હોય. આ ફાટે છે ડોહું માથું, એમ થાય કે અહીંયા કેમ વજન મૂકી દીધું હોય એવું લાગે છે માથામાં. એક કામ કર ને, હમણાં અઠવાડિયું અહીંયા જ રોકા વાળીએ. હા ને, હું તો રોકાવો, મજા આવે. સાહેબ તો હાઈ જઈ જવાનો વિચાર નથી ઘરે, અહીંયા નહીં રહેવું. ખાવાનું કંઈ છે નહીં, આમાં જી જડે ખાઈ લેવાનું. ઓલો વનમાં કેમ રખડતા, ઘાસફૂસ ખાઈ લેવાનું એની જેમ. એવું જ ખાવાનું કીધું ને મને, ફ્રૂટ જ કીધું. ફ્રૂટ ખાવું, ઘાસફૂસ ખાવું, શું ફેર પડે? એટલે એવું જ ખાવું છું. તો તે તેડા બોલે કેવો નેચરલી અવાજ આવે છે. આવું મળે હોસ્પિટલમાં? બાપ જ્યાં જોઈએ આમ ક્યારે કરી દીવાલું. બહુ ગરમી થઈ તો એસી ચાલુ કરવાનું, વળી પંખો કરવાનો, વળી ટાઇટ લાગે તો બંધ કરી દેવાનું. ઘડીક થઈ ડોક્ટર આવે, ખુલે નહીં. ઘડીક થઈ તો નર્સ આવે, ઘડીક થઈ તો ડોક્ટર આવે, નર્સ આવે, ડોક્ટર આવે. નર્સ કે લાવો બાટલો સડાઈ દઉં, ડોક્ટર કે લાવો લોહી બાટલો સડાઈ દઉં, ડોક્ટર કે લાવો લોહી. આવું ના આવું હતું મારું. 5 દિવસ સુધી એમણે મજર્યું, કંઈ હેલું જ નહીં, એમાં બદલું જ નહીં. કંઈ કી બાજુ સૂર્ય ઉગે, કી બાજુ હાથ મેં, કાંઈ નહીં. સારું હાલો, તો હવે દર્દીને આરામ કરવા દઈએ અને આપણે પપ્પાની રાહ જોઈએ. પાછા મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાય ને. પાણી વાળતો હતો, પાણી વાળતા વાળતા પાવર આવી છે અટાણે હળાઈ ગયા રે. તે પાણીને ચાલુ કર્યું, તે પછી નીડ વાટી, નીડ વાટીને પાછું નાખું ભરાઈ ગયું. નાખું વાળીએ 1 વાગે ખાવા બેઠો,
વાડી હતો તો હાલ એકલા મન અમુક કહેવત છે ને કે એકલાનો અવતાર નથી, એકલા કાંઈ ન થાય. તમે એટલો ઢેડો કરો તો એકલાને શું થાય? ઓમ વારો ના આવે, વિહામાનો પાંચ મિનિટનો વિહામાનો વારો ના આવે, એ હમણાં કન્ટિન્યુ. પાછા ઘીરે જાય તો એ નહીં બોલ, ઘીરે જઈ ની શાંતિ તો નથી. દર્દી કે મારે બનાવી હે, નકર મેં તો કીધું કે હું બનાવી દઉં. ખોટા એક મોઢેથી એક વાર બોલો, ધ્યાન રાખો હું વાત કરું. હાલો જો ભાઈ, વાડી ની ચા હે ભાઈ, તો વાડી ની મોજ. કેટલા વાગે શાક થાય, કેટલા વાગે ખાવા બેસવાનું, કઈ નક્કી જ ના હોય. ઘડિયાળ સામું જ નહીં જોવાનું એમ કે. પપ્પા માંથી એકલા એકલા બોલે છે કે પવન ફેરો, પણ અહીંથી કોઈ હોકારું દેતું છે નહીં. હાલો ભાઈ, જો ગરમા ગરમ હો રેડિયા જેવી છે. બપોરનું ખાવાનું ન મળે તો યાર. મૂલી પૂલી કોઈ નથી, બધા અહીંયા જ છે.